अनियमित पगार तथा बाकी निकलता इंसेंटिव मामले आज जिला कलेक्टर तथा जिला आरोग्य अधिकारी ने रजूआत करी छे। તેમનો લાંબા સમયથી પગાર થયો નથી તો ઇન્સેન્ટિવ પણ બાકી નીકળે છે, જેના કારણે તેમણે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે। આથી તેમણે આ અંગે આજે રજૂઆત કરી છે। જિલ્લાના વડામથક નડિયાદમાં 4 અર્બન સેન્ટર ઉપર આશરે 40 જેટલી આશા બહેનો હાલમાં કામ કરી રહી છે। આશા બહેનોનો ડિસેમ્બરથી મે મહિના સુધીનો ફિક્સ પગાર અને એપ્રિલ અને મે મહિનાનું ઇન્સેન્ટિવ બાકી છે। આ ઉપરાંત તેમણે કરેલી ઇન્દ્રધનુષના મમતા દિવસની કામગીરી, એનડીસીડીની કામગીરી, ટ્રેનિંગની કામગીરી, ટીબીની કામગીરી તેમજ 2 વર્ષની કોરોનાની કામગીરીનું કોઈ પણ જાતનું મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી। પગાર અનિયમિત રહેતા પગાર રેગ્યુલર કરવા તેમજ ઉપરોક્ત કરેલી કામગીરીના નાણાં મેળવવા આજે ગુરુવારે લગભગ 30થી વધુ આશા બહેનોએ એકઠા થઈને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે। ઉપરાંત આરોગ્ય અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી પોતાની માંગણીઓ સંતોષવા આજીજી કરી છે। મહિલાઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે અમારો પગાર અનિયમિત રહેતા અને ઇન્સેન્ટિવ પણ બાકી રહેતા અમારે ઘર ચલાવવું ઘણું મુશ્કેલ બન્યું છે। 4 દિવાલોની વચ્ચે એસીમાં બેસીને સરકારી બાબુઓ કામ કરાવે છે, પણ અમારા વેતન અને ઇન્સેન્ટિવ મામલે બેદરકારી રાખી રહ્યા છે, તેથી અમારે ન છૂટકે આંદોલનનો માર્ગ પણ અપનાવવો પડશે। છેલ્લા અમે 6 મહિનાથી અમારે 2000 ચૂકવ ઇન્સેન્ટિવ 2 મહિનાનું બાકી છે, 6 મહિનાનો અમારો પગાર બાકી છે। કોરોનામાં અમે 2 વર્ષ સુધી અમારા જીવને જોખમ માંકીને અમે રાત દિવસ કામ કર્યું છે। અમને 8-8, 9-9 હજાર એમાં કાગળિયામાં સહીઓ કરાઈ છે, 12-12 કાગળિયામાં અમને 3 હજાર જ ચૂકવવામાં આપ્યા આવ્યા છે, બીજા બાકી આપ્યા નથી। ટ્રેનિંગ લીધી છે 5-5 દિવસની, અમારા ખર્ચે અમે ગયા આવ્યા, એના અમને પૈસા નથી આપ્યા। સેટકોમના અમને નથી આપતા, પછી વેલથેન સેન્ટરના અમને નથી આપ્યા, ટીબીના નથી આપ્યા, એનસીડીના અમને કે નવો મોબાઈલ આવો, અમે 15-15, 20-20 હજારનો મોબાઈલ લાયા, અમે એન્ટ્રી કરી છે રાત દિવસ, એના પૈસા અમને ચૂકવવામાં નથી આવ્યા। ને અત્યારે અમે રજૂઆત કરી છે, જાઓ તમારો પગાર થઈ જશે બેનો, જાઓ તમારો પગાર 2 દિવસમાં, પરમ દિવસ અમે આવેલા બેન, આજ સાંજે થઈ જશે, આજે 3 દિવસ થયા, અત્યાર સુધી અમારામાં એક પંજો પડ્યો નથી, ને ગ્રાન્ટ નથી, જ્યારે મોટા અધિકારીને 1.5-2 લાખ પગાર હોય છે, એમનો પગાર થઈ જાય છે એટ એ ટાઈમ, તો અમારા 2000માં કંઈથી? અમે જ્યારે કહેતા કે બેન ગ્રાન્ટ નથી, એટલે આગળથી ગ્રાન્ટ જ નથી આવતી અમારા પગારની। એન એમ બેનો છે, એમના 20-20 હજાર પગાર થઈ ગયા 1-5 તારીખમાં, ને અમારી બહેનોના 1-5 થાય, 2000 રૂપિયા નથી એમની જોડે। અમે 4000 બહેનો છે, અમે 4000 બહેનોને અત્યારે ફી ભરવાની, છોકરાના એના બુક્સ લાવવાની હોય છે, બધું જ લાવવાની હોય છે, અત્યારે અમારે જે પંજો નથી, વિસ્તારમાં જવા માટે પગારો નથી, ભાડું નથી, ને અમારી ઉપર ટોર્ચર થાય છે, બહેનો નહીં આવે કાઢી મૂકવામાં આવશે। અહીં નડિયાદમાં 4 સેન્ટર છે, હરિદાસ, મિશન, સંતરામ અને લેડી ગ્રહ, એ 4 સેન્ટરમાં 40 બહેનો કામ કરે છે। અમને છેલ્લા 6 મહિનાથી અમારો ફિક્સ પગાર છે 2-2 હજાર, એ મળતો નથી, એ આવ્યો નથી, પ્લસ 2 મહિનાનું ઇન્સેન્ટિવ, પ્લસ અમારો જે એનસીડીના પૈસા છે એ નથી મળ્યા, કોરોનાના પૈસા અમને અમુકને 9 હજારમાં, અમુકને 8 હજારમાં, અમુકને 6 હજારમાં, બધાને સહી કરાઈ પણ અમને 3 હજાર આપી, અને પછી કે છે અત્યારે ગ્રાન્ટ નથી, એવું કે છે જ નહીં, પૈસા 8 લાખ પૈસા આવ્યા છે એવું અમને કે છે। તમે કેવી કેવી ફરજો બજાવો છો કામમાં? અમે જે ટુ જે આરોગ્યને લગતી તમામ કામગીરી અમારે કરો, કોરોનામાં અમે જેના જોખમે કામ કર્યું છે તો અમને 3 હજાર આપી શકાય, માનશો છો તમારું? અમારું ફિક્સ પગાર નાખે, અમારા કોરોનાના પૈસા આવે, ઇન્સેન્ટિવના પૈસા, મમતા જીવના, પ્લસ પાછું અમે 15-15, 20-20 હજારનું મોબાઈલ વ્યાજે પૈસા લઈ લાયા, કે ટ્રેનિંગ કરો, એન્ટ્રી કરો, તમે પૈસા ખર્ચીને લાયા તોય અમારે કહે છે કે 1 ફોર્મના 10 રૂપિયા, એવા બધી બહેનોએ ફોર્મ ભર્યા રાત દિવસ જાગી જાગી, પણ અમારો 1 પૈસો હજુ જમા નહીં થયો, ગ્રાન્ટ નથી આવી અમારે, એવું કે છે આમ માંગ શું છે તમારી? બસ અમને અમારા પગાર નહીં આપે તો અમે કામગીરી નહીં કરીએ।